ડીસામાં આજથી 4 વર્ષ પહેલાં બનેલા બનાવમાં 15 વર્ષની કિશોરી સાથે અનૈતિક અધપતન કહી શકાય તેવા ગુનાના કેસમાં મહત્વનો ચુકાદો આજે ડીસાની બીજી એડિશનલ સેશન્સ કોર્ટે કર્યો છે. આ વિગત એવી છે કે આ કેસમાં ભોગ બનાર કિશોરી ડીસા તાલુકાના શેરપુરાના રહેવાસી મંગળાજી દીપાજી વિરુદ્ધ છેડતી અને અભદ્ર માંગને લઈ ફરિયાદ નોંધાવી હતી, જેને લઈ આ કેસમાં ફરિયાદી જ્યારે તેમના ઘરે એકલા હતા ત્યારે આરોપી તેના ઘરે પ્રવેશ કરીને કિશોરીને સોફામાં બેસાડી તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા અને બીભત્સ માંગણી કરી હતી, જેને લઈ કિશોરી સમગ્ર હકીકત તેના પરિવારને જણાવતા તેના પરિવારે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે આજે 4 વર્ષ પછી આ કેસ ડીસાની બીજી એડિશનલ સેશન જજ પાસે ચાલી જતાં સરકારી વકીલ નિલંબેને ધારદાર દલીલો કરી હતી અને તેમની દલીલોને ધ્યાને રાખી દીકરીઓ સાથે થતા અત્યાચારોને અટકાવવા આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે આજે આ કેસનો ચુકાદો કર્યો હતો, જેમાં આરોપી મંગળાજી દીપાજી જાટને કસૂરવાર ઠરાવી તેમની વિરુદ્ધ પોક્સો એક્ટ મુજબ 3 વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે, તેમજ 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને જો તે દંડ ના ભરે તો વધુ 1 મહિનાની સાદી કેદની સજા કરવાનો હુકમ કર્યો હતો. જોકે હાલમાં દીકરીઓ સાથે વધી રહેલા અત્યાચારોને લઈ સમાજમાં ઉદાહરણ બેસે તે માટે ભવિષ્યમાં આવા કેસોનું પુનરાવર્તન ના થાય તે માટે આ મહત્વનો ચુકાદો કર્યો છે.